हेलो बाळको, आजे आपणे धोरण 6 नो विषय हिंदी एनो पाठ 6 नो अभ्यास करशू। पाठनुं नाम छे हसी का पिटारा, एटले के हसीनो खुशीनो खजानो। जीवन में हास्य का बहुत ही महत्व है। हास्य जीवन में दुख को भुलाकर नई उमंग भर देता है। आपणने खबर छे के आपणा जीवन में हास्य छे ई खूब ज जरूरी छे, अने आपणे हसवाथी आपणा जे दुख होय એ બધા દુઃખને આપણે ભૂલી જઈએ છીએ, દુઃખ છે એ બધા દૂર થઈ જાય છે। હસને સે સ્વાસ્થ્ય અચ્છા રહેતા હે, એટલે કે હસવાથી આપણું સ્વાસ્થ્ય છે એ સારું રહે છે। અત્યારે પણ આપણને ખબર છે કે બધા જે લોકો કસરતમાં ને યોગામાં જતા હોય તો એ લોકોને ત્યાં શું હસવાનું ને એવું બધું શીખવાડવામાં આવે, જેથી કરી અને આપણું સ્વાસ્થ્ય છે એ ખૂબ જ સારું રહે। આ પાઠની અંદર આપણને જોક્સ, ચુટકુલે એટલે કે જોક્સ છે એ સાંભળવા મળશે। તો પહેલા ચિત્રમાં છે કે એક બાળક છે અને એની માતા છે, એ બેયની વચ્ચે જે વાત થઈ છે એ વાત લખેલી છે। તો એક માતા છે એના પુત્ર છે એનો દીકરો છે એને કહે છે, બેટા દેખના ગેહું સુખ રહા હૈ કહીં ગાય ન ખા જાઈએ। એટલે કે એની માતા છે એ ઘરકામ કરે છે, એટલે એના બાળકને કહે છે કે જોજે બેટા ઘેવું એટલે કે ઘઉં, તો કે ઘઉં સુકાઈ રહ્યા છે બહાર, જોજે ગાય આવીને ખાઈ ન જાય। બીજા ચિત્રમાં છે, અરે અરે ગધા ઘેવું ખા રહા હૈ ઓર તુમ ઉસે હટા નહીં રહે હો। એની માતા છે એ કામ કરતી કરતી ઘરની બહાર આવે છે, એટલે પોતાના બાળકને પુત્રને કહે છે કે આમ જો તો ખરી કે ગધેડો છે એ ઘઉં ખાય છે અને તું એને હટાવતોય નથી। તો એનું બાળક છે એની માતાને કહે છે, આપને તો ગાય કો હટાને કો કહા હતા, યહ તો ગધા હે। એટલે કે બાળક છે એની માતાને કહે છે, તમે તો એવું કીધું હતું કે ગાય આવે તો ગાયને હટાવજે, આ તો ગધેડો આવ્યો, તમે થોડુંક ગધેડાને હટાવવા માટે કીધેલું હતું। એની પછીનો જોક્સ બીજો, બે મિત્ર હતા, એ બે મિત્ર વચ્ચેની વાત છે। દો દોસ્ત હિન્દી વ્યાકરણ કી તૈયારી કર રહે થે, એટલે કે બે છે મિત્ર હતા એ હિન્દી વ્યાકરણનો અભ્યાસ કરતા હતા, એની તૈયારી કરતા હતા। પહેલા દોસ્ત, દીપક મીઠાઈ નહીં ખાતા, ઇસમે દીપક ક્યા હે। જે પહેલો મિત્ર હતો એ બીજા મિત્રને પ્રશ્ન પૂછે છે કે દીપક મીઠાઈ ખાતો નથી, તો આમાં દીપક છે એ શું છે। તો બીજો જે મિત્ર છે, દૂસરા દોસ્ત મૂર્ખ, બીજો દોસ્ત છે બીજો મિત્ર છે એવો જવાબ આપે છે કે દીપક છે એ મૂર્ખ છે। ત્રીજો જોક્સ, માલિક અને નોકર, માલિક અને નોકર એ બંનેની વાતચીત ચાલે છે। તો માલિક છે એ કહે છે એના નોકરને, તું કોઈ ભી કામ કરને સે પહેલે પહેલે મુજસે પૂછ લિયા કર। માલિક છે એના નોકરને એવું કહે છે કે તું કોઈ પણ કામ કરને એની પહેલાં એક વખત મને પૂછી લેવું તારે। નોકર થોડી દેર બાદ, એટલે કે નોકર છે એ થોડી વાર પછી આવી અને માલિકને કહે છે, માલિક રસોઈ ઘરમાં બિલ્લી દૂધ પી રહી હે, ક્યાં મેં ઉસે ભગા દઉં। એટલે નોકર છે એ થોડીક વાર પછી માલિક પાસે આવે છે અને માલિકને એવું કહે છે કે માલિક રસોડાની અંદર બિલાડી છે એ દૂધ પીવે છે, જો તમે કહો તો હું એને ભગાડી દઉં કે। એની પછીનો ચોથો જોક્સ, એક આદમી દુકાનદાર કે પાસ જાકર બોલા, એક વ્યક્તિ હતો એક માણસ હતો એ દુકાનદાર છે વેપારી છે એની પાસે જઈને બોલે છે, જનાબ કુત્તે કા બિસ્કિટ મિલેગા। એટલે કે એ સામે માણસને કહે છે કે ભાઈ મને કૂતરાનું જે ખાવાનું બિસ્કિટ હોય એ મળશે। ખરેખર તો એ માણસ જે છે એક વ્યક્તિ એ પોતાના કૂતરા માટે બિસ્કિટ લેવા જાય છે। તો દુકાનદાર બોલા, યહીં ખાઓગે યા ઘર લે જાઓગે। તો જે દુકાનદાર છે એ સામા માણસને એવું કહે છે, ભાઈ તું બિસ્કિટ છે એ અહીંયા જ ખાઈશ કે તારે ઘરે લઈ જઈશ। પાંચમો જોક્સ, રામુ શ્યામુ કો દેખ કર, એટલે કે રામુ છે જ્યારે શ્યામુ છે એ આવતો હતો ત્યારે રામુ શ્યામુને જોઈને કહે છે, કયો બે ગધે ગધે કો લેકર કહાં જા રહે હે। એટલે શ્યામુને એવું કહે, શ્યામુની સામે જોઈને એવું કહે છે કે ભાઈ ગધેડાને લઈને ક્યાં જાશ। શ્યામુ કહે છે, મૂર્ખ હો ગયા યહ ગધા નહીં કૂતા હે,
એટલે શ્યામુ છે એ રામુને જવાબ આપે છે કે ભાઈ મૂર્ખ છો તું, આ ગધેડો નથી, આ તો કૂતરો છે. તો રામુ છે એ જવાબ દે છે, મેં કૂતે સે હી પૂછ રહા હું. એટલે કે રામુ છે એ જવાબ આપે છે શ્યામુને કે ભાઈ હું તારા કૂતરાને જ કહું છું કે આ ગધેડાને લઈને તું ક્યાં જાય છે, ખરેખર તો એને કોને ગધેડો કીધો, તો કે શ્યામુને. હવે એની પછી આપણે સ્વાધ્યાય જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન છે કે બચ્ચો કો અપના મનપસંદ ચુટકુલા સુનાને કે લીએ કહે ઓર પ્રોત્સાહિત કરે. ટૂંકમાં શું, તો કે તમારે મનગમતા તમારા જે જોક્સ હોય એ કરવા. પછી ત્રીજો પ્રશ્ન, નિમ્નલિખિત શબ્દો કા વિલોમ શબ્દ ઢૂંઢ કર લીખી, એટલે કે આમાં જે પણ શબ્દ આપેલા છે એનો વિરોધી શબ્દ હોય એ ગોતીને તમારે લખવાનો છે. એની પછી છે પ્રશ્ન ચાર, ઇન્હે ઓર ક્યા કહેતે છાંટ કર લીખી, એટલે કે આ જે શબ્દ આપેલા છે એને બીજું શું કહે આપણે કહીએ છીએ એના વિશે લખવાનું છે. ટૂંકમાં એનું સમાનાર્થી શબ્દ છે એ લખવાનો. એની પછી પ્રશ્ન પાંચ, ઉપરયુક્ત સમાનાર્થી શબ્દ આધારિત વાક્ય બનાવીએ, એટલે કે ઉપર જે શબ્દ આપેલા છે એને આધારે આપણે આખું વાક્ય લખવાનું છે.